नमस्कार मित्रों, माइक्रोसॉफ्ट ऑनलाइन एजुकेशन अंतर्गत नवं एक सॉफ्टवेयर SSA द्वारा अर्थात तो अपने बोर्ड द्वारा माइक्रोसॉफ्ट टीम्स तरीके तमे कदाच जाणता हशो। ए हवे दरेक शिक्षकों अने विद्यार्थी मित्रों पण तेनो यूज करी शके ते रीतनुं आयोजन सरकार द्वारा करवामां आव्युं छे, अर्थात आपणा जे शिक्षण विभाग द्वारा करवामां आव्युं छे। એ અંતર્ગત માઇક્રોસોફ્ટ ટીમ્સ કેવી રીતે એપ જે છે ડાઉનલોડ કરીને કેવી રીતે યુઝ કરવી તેવા મત મતાંતર શિક્ષકો વચ્ચે અત્યારે ચાલુ છે। સેકન્ડરીમાં હવે લગભગ બધાને CRC અથવા તો SSA દ્વારા એક યુઝર આઈડી અને એક પાસવર્ડ લગભગ બધાને પહોંચાડવામાં આવેલો છે। દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ યુઝર આઈડી અને પાસવર્ડ છે। એ યુઝર આઈડી અને પાસવર્ડ વડે આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સ એ આપણે અપગ્રેડ કરવાની છે, એટલે કે ટૂંકમાં તેને ડાઉનલોડ કરવાની છે અને ત્યારબાદ તેનો યુઝ કરવાનો છે। એ પ્રોસેસ આખી હું તમને વિડીયો દ્વારા થોડી સામાન્ય સમજ છે એવું આપવા પ્રયત્ન કરીશ। સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરની અંદર જઈ જે મોટાભાગની આપણે એપ્સ ડાઉનલોડ કરીએ છીએ એ જ રીતે આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સ, બરાબર છે, તમને સ્ક્રીન ઉપર દેખાય એ રીતે માઇક્રોસોફ્ટ ટીમ્સ જે છે એની માઇક્રોસોફ્ટ કોર્પોરેશન, બરાબર છે, એ રીતે તમને એક એપ જોવા મળશે। એને તમે ડાઉનલોડ કરશો એટલે ડાઉનલોડ થયા પછી તમને આ રીતે ઓપનનું એક સિગ્નલ આવશે। એ ઓપન કરશો એટલે આ રીતનું માઇક્રોસોફ્ટ ટીમ્સનું તમારે એક હોમપેજ આવે છે। હવે જો ઓલરેડી તમે માઇક્રોસોફ્ટની અંદર પોતાનું એકાઉન્ટ બનાવેલું હોય તો એ એકાઉન્ટ બતાવશે, પણ તમારે એ એકાઉન્ટ યુઝ કરવાનું નથી। તે શું કરવું તો નવું જે એકાઉન્ટ બનાવવાનું છે એમાં સાઇન ઇન વિથ અનધર એકાઉન્ટ એની પર ક્લિક કરીશું, એટલે તમારો જે યુઝર આઈડી છે એટલે તમારો જે SSAમાંથી તમને એક આઈડી મળેલો હશે અથવા તો CRC દ્વારા પણ તમને આપવામાં આવશે। ધારો કે મારો 10226505 @ahmedabad.gujccc.com એ રીતનો છે, એવું તમને મળશે। એ તમારે નાખી સાઇનઇનમાં જવાનું છે। સાઇનઇનની અંદર જશો એટલે તમારી જોડે પાસવર્ડ માગશે। પાસવર્ડ દરેકને ફરજિયાત એક સરખું જ છે, બરાબર છે, school@123। અમુક જગ્યાએ સ્મોલમાં જ છે, અમુક જગ્યાએ SC છે, પછી SCHOOL@123 એ રીતે તમે પાસવર્ડ નાખી અને તમે આની અંદર લોગિન થઈ શકશો। લોગિન થશે એટલે આ રીતનું જો તમારે એક પેજ આવશે એમાં તમારે નેક્સ્ટ જવાનું છે, ત્યારબાદ ગોટ ઇટ આ રીતનું તમને પેજ જોવા મળશે। એ ગોટ ઇટ પર તમે ક્લિક કરશો એટલે તમારે સીધું જ એક પ્રોફાઇલ તમારી જોવા મળશે ત્યાંની અંદર, બરાબર છે, આ રીતની પ્રોફાઇલ જોવા મળશે, બરાબર। તમારું નામ મેં પહેલે મારું નામ અને જે ઇમેજ છે એ ડાઉનલોડ કરી દીધેલી છે, તમે પણ એ રીતે કરી શકો છો। એની અંદર અવેલેબલ સ્ટેટસ મેસેજ, નોટિફિકેશન, સેટિંગ આવું જુદું જુદું આવશે। એમાં મેઇન સેટિંગ છે, સેટિંગની અંદર તમને જુદા જુદા સેટિંગ આપેલા છે। પ્રોફાઇલની અંદર જાઓ તો તમારી પોતાની પ્રોફાઇલ તમને જોવા મળશે, ત્યાં એડિટ એજ ઉપર જઈને તમે પોતાનો ફોટો પણ ડાઉનલોડ કરી શકો છો અને ત્યાં તમારો એક ઇમેલ પણ દર્શાવેલો હશે। આગળ શું કરવું, હવે એક્ટિવિટીની અંદર મેં પેજ પર દેખાય છે બે પ્રકારની હોય છે, એક ફીડ હોય છે અને એક માય એક્ટિવિટી હોય છે। ફીડની અંદર તમારે આખા ગ્રુપની અંદર જ્યારે તમે કોઈ પણ કામ કરશો આવતા સમયમાં તો એ ફીડની અંદર બધું તમને જોવા મળશે। જ્યારે માય એક્ટિવિટી પર તમે ક્લિક કરશો એટલે તમારી પોતાની એક્ટિવિટી તમે જે કર્યું હોય, બરાબર, ક્લાસ ક્રિએટ કરેલો હોય, ક્લાસ ટીમ બનાવેલી હોય, એમાં કન્વર્ઝેશન કરેલું હોય, PDFનું એ બધાનું અથવા તો ઓનલાઈન ક્લાસ લીધેલા હોય એ બધાની એક્ટિવિટી તમારે ત્યાં જોવા મળશે। બીજું ઓપ્શન ચેટનું છે, ચેટમાં શું હશે, મારે એક શિક્ષક છે, શિક્ષકને મેં ડાઉનલોડ કરી જ રાખેલા છે, એ સિવાય વિદ્યાર્થીઓનું પણ અહીં લિસ્ટ આવશે, એ આગળ જતાં હું તમને કહીશ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે, પણ એ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું લિસ્ટ આવશે। એમાં તમે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે જેમ આપણે વોટ્સએપમાં સ્પેશિયલ એક જ વ્યક્તિને મોકલાવીએ મેસેજ એ રીતે તમે ચેટ અથવા તો મેસેજ અહીં સીધો તમે મોકલાવી શકો છો, બરાબર છે। જો આ રીતે એક છે એની અંદર હું રોનકને અમારા ટીચર છે એને મોકલાવવું હોય તો આ રીતે ક્લિક કરી અને આ રીતે આપણે એને મેસેજ, બરાબર છે, શિક્ષક હોય તો શિક્ષક, વિદ્યાર્થી વિદ્યાર્થી, ફાઇલ્સ, બરાબર, આ બધું આપણે એ લોકોને શેર કરી શકીએ છીએ। ચેટ પછી એક ટીમ્સનું ઓપ્શન આવે છે, એમાં ઓલરેડી મેં બે ટીમો બનાવેલી છે, બરાબર, ટીમ બનાવી કેવી રીતે, ટીમ બનાવવાની અંદર એવું છે કે તમે ટીમ્સની સામે એક ઓપ્શન છે, ટીમ્સ લખેલું હોય ત્યાં ત્રણ ટપકા છે એની ઉપર જો તમે એની પર ક્લિક કરશો એટલે કે આ રીતે મેનેજ ટીમ, ક્રિએટ ન્યૂ ટીમ, બ્રાઉઝ ટીમ અને જોઈન અ ટીમ વિથ કોડ આ રીતનો ઓપ્શન આવશે। એમાં તમારે ક્રિએટ ટીમ કરશો તમે તો જો આ રીતના ચાર ઓપ્શન આવશે, ક્લાસ છે, પ્રોફેશનલ લર્નિંગ કોમ્યુનિટી છે, સ્ટાફ છે, અધર છે, એટલે આની અંદર આપણે લગભગ અત્યારે બાળકો સાથે જ કોમ્યુનિકેશન અને શિક્ષકો સાથે કરવાનું હોવાને કારણે એક સ્ટાફ અને ક્લાસ આની અંદર તમે ક્લાસ
રીતે કરી ટીમ નેમ, ધારો કે આ ટીમ નેમ તમારે કોઈ પણ રાખવું હોય તો ટીમ નેમ લખી શકો છો. ધારો કે મારે ધોરણ ગુજરાતીમાં લખી શકો, ઇંગ્લિશમાં પણ લખી શકો છો તમે, બરાબર છે. ધારો કે હું ધોરણ લખું છું, ધોરણ ધારો કે 11, બરાબર છે. 11 બરાબર છે. ડિસ્ક્રિપ્શનમાં તમે કોઈ પણ લખી શકો છો કે ઓનલાઈન ક્લાસ, બરાબર છે. આ રીતે તમે એડ કરી દેશો એટલે તમારે એ ક્રિએટિંગ ટીમ થોડો સમય લેશે પણ આખી ક્રિએટિંગ ટીમ બની જશે તમારી, બરાબર. અને એ ક્રિએટિંગ ટીમ તમે જોશો તો જો ધોરણ 10ની મેં બનાવી છે એવી, ધોરણ 11ની અત્યારે બનાવી એ આવી ગઈ. હવે એની અંદર જે જનરલ છે ને આ બધા સબ્જેક્ટ કેવી રીતે લાવવા, બરાબર છે. તો એની અંદર તમે ઓપ્શનમાં એ ધોરણની સામે જશો તો જો મેનેજ ચેનલ આવશે. તમે ધોરણ 10, ધોરણ 9 સેકન્ડરી હોય, હાયર સેકન્ડરી હોય તો 11-12 આ રીતે તમે ધોરણ વાઇઝ આપણી પોતાની ક્લાસ બનાવી શકીએ છીએ. ક્લાસમાં પછી જુદા જુદા વિષય, ધારો કે ધોરણ 10ની અંદર મારે મેનેજ ચેનલ કરવી છે તો જો મેં ઓલરેડી અંગ્રેજી, ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક ને હિન્દી, આ જ રીતે તમે બીજા કોઈ સબ્જેક્ટ હોય, ધારો કે શારીરિક શિક્ષણ, શિક્ષણ આ રીતનો મારે એક સબ્જેક્ટ ઉમેરવો છે અને ડિસ્ક્રિપ્શનમાં તમે જે લખવું એ લખી શકો છો, બરાબર. ઓનલાઈન ક્લાસ આ રીતે તમે લખી અને એડ કરો તો તમારે એ જે વિષયો ચેનલ એટલે કંઈ વિષયો થશે એ વિષય ગુજરાતી, હિન્દી, સમાજ વિદ્યા, તમારે જેટલા વિષય પણ રાખો જો આ રીતે શારીરિક શિક્ષણ એડ થઈ ગયું ધોરણ 10ની અંદર, બરાબર છે. એટલે આ રીતે તમે સબ્જેક્ટ બધા, બરાબર, ધોરણ 9, ધોરણ 10ની અંદર ચેનલ વાઇઝ તમે ટીમ બનાવી શકો છો. એ ટીમ બનાવ્યા પછી તમારે આગળનું જે એસાઇનમેન્ટનું કામ છે, બરાબર છે. હવે તમારે એસાઇનમેન્ટ કેવું ગમે તે મોકલાવવું હોય તો જો તમારા આ ક્લાસ બન્યા છે એમાં ગમે તે ક્લાસની અંદર તમે ટિક કરી, બરાબર, નેક્સ્ટ કરી અને આપણે જે, બરાબર, ગેટ સ્ટાર્ટેડ કરી અને કોઈ પણ વસ્તુ, બરાબર છે, કે આપણે ડાઉનલોડ પહેલેથી કરી રાખેલી હોય તો એ ડાઉનલોડ કરેલી વસ્તુ તમે આ ક્લાસની અંદર એસાઇનમેન્ટ સ્વરૂપે મૂકી શકો છો, બરાબર છે. એટલે ગમે તે ધોરણની અંદર એ કરી શકાય છે. એ લગભગ હજુ સેકન્ડરીમાં લગભગ આની વિશેષ તાલીમ આગળ તમને આપવામાં જ આવશે, બરાબર. ત્યારબાદ તમારે કેલેન્ડર આવશે. કેલેન્ડરમાં શું હોય છે કે કેલેન્ડરની અંદર તમે કોઈ પણ ઓનલાઈન ક્લાસ લેવાનો હોય તો એ ક્લાસનું તમે શિડ્યુલ નક્કી કરી શકો છો. પણ એ હજુ આપણે સેકન્ડરીમાં લગભગ તાલીમ પૂરી થઈ નથી એટલે એનું શિડ્યુલ હજુ આપણને આપવામાં આવેલું નથી. એટલે શિડ્યુલ આવશે એટલે તમે મીટિંગ એડ કરી શકશો, બરાબર. અને છેલ્લે જે મોર ઓપ્શન છે તેને અંદર તમે ફાઇલ્સ, કેમેરા, ઓનલાઈન, બરાબર, એટલે બધું રેકોર્ડ કરી શકો છો. અને આપણી ટીમમાં ધોરણ 9, ધોરણ 10ની ટીમમાં તમે બધું મૂકી પણ શકો છો. ટૂંકમાં અત્યાર સુધી જો તમે કામ કરવું હોય તો આ રીતને માઇક્રોસોફ્ટ ટીમ્સ તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરી આપણી સ્કૂલમાં જે ધોરણ હોય, બરાબર છે, એ ધોરણ તમે ઉમેરી પણ શકો છો. મારી સ્કૂલની અંદર ધોરણ 9 અને ધોરણ 10 બે જ છે એટલે હું ધોરણ 11 જે છે, બરાબર છે, એ મારી જે ટીમ છે એને મેં ડિલીટ કરી દીધી છે. એટલે તમે ડિલીટ કરી શકો છો, ઉમેરી શકો છો, બરાબર છે, ધોરણ 9 અને ધોરણ 10નું, બરાબર છે. આગળ જતાં તમારે પછી એક્ટિવિટીઝ અને ટીમ્સ, ટીમ્સની અંદર મેં જે ધોરણ 9 અને 10ની બનાવી છે એવું આપણા જે છોકરાઓ છે, બરાબર, એ ટીમ્સની અંદર આપણે એડ પણ કરી શકીએ છીએ. કેવી રીતે એડ કરી શકીએ તો જોઈએ કે ધારો કે ધોરણ 9 છે તેની અંદર જે ધોરણ તમે અથવા તો ચેનલ તમે બનાવી હોય એની અંદર તમે 3 ટપકા ઉપર આ સાઈડ જમણી બાજુ પર ટિક કરશો એટલે તમારે એની નીચે મેનેજ મેમ્બર્સ પહેલું જ ઓપ્શન એક આવે છે. એમાં હું પોતે જ છું અને બીજું છે અમારા ટીચર. હવે એ સિવાય નીચેનું એક ઓપ્શન તમે જોશો બ્લુ કલરનું, એની ઉપર તમે ટિક કરશો એટલે કે તમે સ્ટુડન્ટ્સની પણ એન્ટ્રી કરી શકો છો. ધારો કે કોઈક સ્ટુડન્ટનું નામ લખવું, જો ધારો કે શ્રી કનૈયાલાલ રતિલાલ પટેલ છે, મારે એને એડ કરવો હોય મારી સ્કૂલમાં હોય તો, એટલે કે એ તમે જે નામથી એડ કરી શકો છો, અર્થાત તમારો જે આધાર ડાયસ નંબર હોય છે 240, બરાબર, 70 30 21 01, એ રીતનો આગળ તમારો મોટો નંબર હોય છે, તમે જેવો નાખશો એવું તમારું વિદ્યાર્થીનું નામ આવશે. એટલે કે એની ઉપર નામ ક્લિક કરી અને ઓકે કરી દેશો એટલે એ ટીમમાં, એટલે કે ધોરણ 9નો વિદ્યાર્થી 9માં, ધોરણ 10નો વિદ્યાર્થી તો ધોરણ 10માં, આ રીતે તમારા ટીમના એ મેમ્બર બની જાય છે. એટલે એ રીતે ટીમ બનાવી પછી તમે કોઈ પણ ઓનલાઈન ક્લાસ પણ લઈ શકો છો અને એસાઇનમેન્ટ અથવા તો આપણે જે ગૃહકારી આપવું હોય તો એ બધું પણ આપી શકો છો. પણ આની એક વ્યવસ્થિત તાલીમ તમારે લગભગ આવતા દિવસોમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીની બાકી હશે તો લગભગ SSC દ્વારા આપવામાં આવે છે અને આવશે એ તાલીમો. એટલે આપણે જે સંપૂર્ણ સમજૂતી છે એ વખતે તમને મોકલી આપીશું. પપ્પા તમે શું કર્યું?